नमस्कार दर्शक मित्रों, हूँ छु वैशाली पोबारू अने तमे जोई रह्या छो सौराष्ट्रनी अस्मिता न्यूज चैनल। तो एक नजर आजना मुख्य समाचार पर। गौधन माटे गौशाळानी जग्या फाळवा बाबते चोटीला जीवदया प्रेमीओ द्वारा प्रांत अधिकारीने आवेदनपत्र आपवामां आव्युं। आजरोज चोटीलामां अखिल विश्व गौ संवर्धन परिषद तेमज अलग अलग संस्थाओ द्वारा चोटीलामां पोलीस स्टेशन सामे चाली रहेल रामधण गौशाळानी जग्या फाळवा बाबते चोटीला प्रांत अधिकारीने आवेदनपत्र पाठवामां आव्युं हतुं। हाल रामधण गौशाळामां नाना मोटा सौथी वधारे गौ वंशनो जीवन निर्वाह चाली रह्यो छे। हाल ज्यां गौशाळा छे तेनी आगळ ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ આવેલ છે, જ્યાં પૂર્વ મુખ્યમંત્રી દ્વારા 5 કરોડના ખર્ચે ઝવેરચંદ મેઘાણીના મ્યુઝિયમ બનાવવાની જાહેરાત કરવામાં આવેલ। જીવદયા પ્રેમીઓના જણાવ્યા પ્રમાણે મ્યુઝિયમ બને તો તેમાં કોઈ સંસ્થા કે જીવદયા પ્રેમીઓને કોઈ જ તકલીફ નથી, પરંતુ આ મૂંગા જીવોને તેમની જગ્યાએથી ના ખસેડવામાં આવે તેવી સરકારશ્રીને નમ્ર અપીલ કરવામાં આવી છે। જીવદયા પ્રેમીઓ દ્વારા વધુમાં જણાવવામાં આવેલ કે ગૌશાળાનું નામ ઝવેરચંદ મેઘાણી ગૌશાળા રાખવામાં આવે, પરંતુ ગૌધનને તેમની જગ્યાએ સુરક્ષિત રહેવા દેવામાં આવે। વધુમાં જણાવેલ કે જો ગૌશાળા માટે જમીનની ફાળવણી કરવામાં નહીં આવે તો જીવદયા પ્રેમીઓ તેમજ સમસ્ત ચોટીલા ગામ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ, ચોટીલા। ચોટીલા ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે ચોટીલા ગૌરવ સાદળ ચેમ્બર ઓફ કોમર્સ, કરણી સેના, જૈન સમાજ, ક્ષત્રિય સમાજ તેમજ ચોટીલાની તમામ જીવદેવા સંસ્થા, સામાજિક સંસ્થા દ્વારા આજે ચોટીલાના ચોટીલા શહેરની અંદર છેલ્લા 10 વર્ષથી અબોલ પશુઓ જે લુલી રંગણી ગાયો છે કે જેને કોઈ આધાર નથી તેવી ગાયોની સેવા રામધન ગૌશાળા ખાતે થઈ રહી છે। આજે સરકારશ્રી પાસે ચોટલા સમસ્ત ગામ સમજતા તમામ જીવદયા પ્રેમીઓએ સામાજિક સંસ્થાઓમાં માંગણી કરેલ છે કે આ જગ્યા તાત્કાલિક અમને ફાળવવામાં આવે, જેથી કરીને આ ગાયોની સેવા થઈ શકે અને ચોટલાની અંદર ક્યાંય પણ વૈકલ્પિક વ્યવસ્થા ન હોય, જેના કારણે છેલ્લા 10 વર્ષથી ચોટલા ગામના વિવિધ સિનિયર સિટીઝનો તેમજ યુવાનો દ્વારા ખૂબ જ સુંદર અને સારી રીતે આ સેવા થઈ રહી છે। કલેક્ટર સાહેબ અને અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબ પાસે પણ અમારી માંગણી છે કે યોજના ધોરણે નિર્ણય લઈ ચોટીલા ગામના હિતની અંદર અને અબોલ જીવોના હિતની અંદર આ તાત્કાલિક નિર્ણય લેવામાં આવે એવી અમારી માંગણી છે।